नमस्ते बाळको, विषय गणित धोरण बे प्रकरण चार दस दस ની ગણતરી। તો બાળકો પીલુ અને ચાલાક શિયાળ। તો બાળકો ટીકલું ખેડૂતના ખેતરમાં ઘણા પીલુ હતા। એક દિવસ ચાલાક શિયાળે નટખટ પીલુઓને આજુબાજુ રમતા જોયા। દિવસથી તે પિલ્લુઓને રોજ ચોરીને ખાવા લાગ્યું। ટીકલુએ તેની જાણ થઈ। તેને શિયાળને પૂછ્યું, એ તું મારા પિલ્લુઓ ખાય છે? ના દોસ્ત, હું તારો મિત્ર છું, હું કેવી રીતે તારા પિલ્લુઓ ખાઈ શકું? ટીકલુએ રોજ સવારે અને સાંજે પિલ્લુઓને ગણવાનું વિચાર્યું, પરંતુ પિલ્લુઓ અહીં તહી ફરતા હતા। તેથી કહ્યું, હું 10 પિલ્લુઓને એક ટોપલીમાં મૂકીશ અને તેમને ગણીશ, પછી જો એક પણ પિલ્લુ ઓછું થશે તો શિયાળને મોટો ઠપકો આપીશ। પછી જુઓ બાળકો, સવારના તેને બધા પિલ્લુ ગણ્યા। 10 પિલ્લુની એક એવી કેટલી ટોપલી છે? તો બાળકો અહીંયા આપણને કેટલીક ટોપલીઓ આપેલી છે। એક ટોપલીની અંદર 10 પિલ્લુ છે, તો આવી કેટલી ટોપલીઓ આપી છે બાળકો? તો 1, 2, 3, 4 અને 5। તો આપણે અહીંયા જવાબ આ લખીશું 5। બધા મળીને કુલ કેટલા પિલ્લુ છે? તો બાળકો એક ટોપલીની અંદર 10 પિલ્લુ હોય તો એવી કેટલી ટોપલી છે? 5। તો આપણે ગણીએ 10, 10 ની અંદર બીજા 10 ઉમેરીએ તો 20, 20 ની અંદર બીજા 10 ઉમેરીએ તો 30, 30 ની અંદર બીજા 10 ઉમેરીએ તો 40, 40 ની અંદર બીજા 10 ઉમેરીએ તો 50, 50 આપણને અહીંયા લખેલા છે। વત્તા છૂટા પિલ્લુ કેટલા છે બાળકો? તો 1, 2, 3 અને 4, 4 પિલ્લુ છૂટા છે। તો બાળકો 50 વત્તા 4 એટલે કે 50 ની અંદર આપણે 4 મેળવવાના છે। તો 50 પછી શું આવે? 51, 52, 53 અને 54। તો અહીંયા આવશે 5×6=54। સાંજે તેને બધા પિલ્લુ ફરીથી ગણ્યા, બરોબર બાળકો? તો 10 પિલ્લુની એક એવી ખાલી જગ્યા ટોપલી છે। તો બાળકો આ સવારે ગણ્યા છે, જયારે આ જે છે ટોપલીની અંદર પિલ્લુ એ સાંજે ગણ્યા। તો સાંજે એને ટોપલીમાં ગણ્યા તો કેટલી ટોપલી છે? 1, 2, 3 અને 4। તો 10 પિલ્લુની એક એવી કેટલી ટોપલી છે? તો 1, 2, 3 અને 4। તો બાળકો અહીંયા આવશે 4। પછી જુઓ બાળકો, શું કીધું છે કે તેમાં કુલ ખાલી જગ્યા વત્તા 3 ખાલી જગ્યા પિલ્લુ છે। જો 4 ટોપલીમાં આપણને આપી છે, તો 1 ટોપલીમાં 10 હોય તો 4 ટોપલીમાં કેટલા હોય? તો 10, 20, 30 અને 40। તો અહીંયા આવશે 40 વત્તા 3, તો 40 માં આપણે 3 ઉમેરવાના છે। તો 40 ની અંદર બાળકો આપણે 3 ઉમેરીએ તો કેટલા થાય? 41, 42 અને 43। તો અહીંયા આવશે 43। પછી બાળકો 54 ઓછા 43, આપણે જે 54 હતા ઉપર સવારે ગણ્યા હતા એ 54 હતા, તો 54 માંથી આપણે 43 ને શું કરવાનું છે? ઓછા કરવાના છે। તો બાળકો જો અહીંયા એકમ ની હોય તો એકમ માંથી એકમ બાદ થાય અને દશક માંથી દશક બાદ થાય। તો અહીંયા 4 છે એકમ માં, તો એકમ માં 4 હોય તો 4 માંથી કેટલા ઓછા કરવાના? 3। તો 4 માંથી આપણે 3 ઓછા કરીએ તો કેટલા થાય બાળકો? 4 આપેલા છે, 4 પછી શું આવે? 3, 3 પછી શું આવે? 2, તો 2 પછી શું આવે બાળકો? 1। તો આપણે અહીંયા લખીશું 1। પછી અહીંયા છે બાળકો 5, તો 5 માંથી આપણે 4 ઓછા કરવાના છે, તો 5 પછી શું આવે બાળકો? 4, 4 પછી શું આવે? 3, 3 પછી શું આવે? 2, અને 2 પછી શું આવે બાળકો? 1। તો અહીંયા આપણે કરીશું 1, તો 11 પિલ્લુ શિયાળ ખાઈ ગયો। પછી જો આ કેટલા છે? તો ભાનું જંગલ માંથી લાકડીઓ ભેગી કરે છે, તે તેને બજારમાં વેચે છે। તે 10 લાકડીનો ઉપયોગ કરીને એક વારી બનાવે છે, તો એક વારીની અંદર કેટલી લાકડીઓ છે બાળકો? 10। કેટલી લાકડીઓ છે? 10, અને છૂટી લાકડીઓ કેટલી છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને
दस એટલે કે આ દસ લાકડીઓ છે એ દસ ને ભેગી કરીને એક બારો બનાવે છે. તો બાળકો ત્રણ બારીમાં ખાલી જગ્યા લાકડી છે, તો એક બારી હોય એમાં દસ લાકડીઓ હોય તેવી ત્રણ બારીમાં કેટલી લાકડીઓ હોય? તો દસ, વીસ અને ત્રીસ. તો અહિયાં આપણે લખીશું ત્રીસ. પછી જુઓ બાળકો, અહિયાં કેટલી બારીઓ આપેલી છે? એક, બે અને ત્રણ, એટલે કે દસ, વીસ અને ત્રીસ. અને છૂટી લાકડીઓ કેટલી છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. એટલે ત્રીસ ની અંદર આપણે નવ ઉમેરીએ તો ત્રીસ પછી એકત્રીસ, બત્રીસ, તેત્રીસ, ચોત્રીસ, પાંત્રીસ, છત્રીસ, સાડત્રીસ, આડત્રીસ અને ઓગણ ચાલીસ. તો બાળકો અહિયાં આપણે લખીશું ઓગણ ચાલીસ. પછી બાળકો અહીંયા શું લખ્યું છે કે ચાર બારીમાં ખાલી જગ્યા લાકડી થાય. તો ચાર બારીઓ હોય તો કેટલી લાકડીઓ થાય? તો દસ, વીસ, ત્રીસ અને બીજા દસ નાખીએ ત્રીસ ની અંદર તો કેટલા થાય? ચાલીસ. તો આપણે અહીંયા લખીશું ચાલીસ. પછી જુઓ બાળકો, માલતીના ઘરે લગ્ન છે, તે ફૂલોના હાર બનાવી રહી છે. તે એક હાર બનાવવા માટે દસ ફૂલોનો ઉપયોગ કરે છે. તો એક હાર બનાવવા માટે તેને કેટલા ફૂલોનો ઉપયોગ કર્યો છે? દસ. તો બાળકો અહીંયા શું પૂછ્યું છે કે તો બધા મળીને ખાલી જગ્યા ફૂલ થાય, અહીંયા આપણને કેટલા ફૂલ આપેલા છે તે આપણે ગણવાના છે. તો જો બાળકો એક ની અંદર દસ છે તો દસ, દસ ની અંદર બીજા દસ ઉમેરીએ તો વીસ, વીસ ની અંદર બીજા દસ ઉમેરીએ તો ત્રીસ, ત્રીસ ની અંદર બીજા દસ ઉમેરીએ તો ચાલીસ, ચાલીસ ની અંદર બીજા દસ ઉમેરીએ તો પચાસ, પચાસ પછી એકાવન, બાવન, ત્રેપન, ચોપન, પંચાવન, છપ્પન, સત્તાવન અને અઠાવન. તો અહીંયા કુલ બધા મળીને કેટલા ફૂલ છે? તો અઠાવન. પછી બાળકો અહીંયા જુઓ તો અહીંયા આ બધા કેટલા ફૂલ છે? બધા મળીને ખાલી જગ્યા ફૂલ છે. તો બાળકો દસ, વીસ, ત્રીસ, ચાલીસ, પચાસ અને સાઠ. સાઠ પછી છૂટા ફૂલ કેટલા છે બાળકો? એકસઠ, પાસઠ, ત્રેસઠ, ચોસઠ, પાસઠ, છાસઠ અને સડસઠ. તો અહીંયા આવશે છગડ સાતળ સડસઠ. તો બાળકો જુઓ, એકવીસ ફૂલમાંથી દસ ફૂલોની એક એવી કેટલી માળાઓ તમે બનાવી શકશો? નીચે આપેલી ખાલી જગ્યામાં તે દોરો. તો આપણે અહીંયા એકવીસ આપેલા છે તો દસ દસ ની કેટલી માળા બનશે બાળકો? બે. તો આપણે અહીંયા બે માળા દોરીશું. જો બાળકો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ. અને બાળકો છૂટું ફૂલ કેટલું છે? એક. પણ અહીંયા શું લખ્યું છે કે એકવીસ ફૂલમાંથી દસ ફૂલની એક એવી કેટલી માળાઓ તમે બનાવી શકશો? તો આપણે કેટલી દસ દસ ની કેટલી માળા બને એ દોરવાની છે. તો બે માળા બને. જો બાળકો અહીંયા શું કીધું છે કે લીલા તું આ બધી પેન્સિલો જોઈ શકે છે તે કેટલી છે? જો તું તેનું સાચું અનુમાન કરી શકે તો બધી જ પેન્સિલ તારી. તો બાળકો અહીંયા આપણને કેટલીક પેન્સિલો આપેલી છે? તો એક બોક્સ ની અંદર દસ પેન્સિલો છે. તો અહીંયા શું પૂછ્યું છે બાળકો? ચાલો આપણે લીલાને મદદ કરીએ. અહીં દસ પેન્સિલના કેટલા પેકેટ છે? તો બાળકો અહીંયા દસ પેન્સિલ છે એના કેટલા પેકેટ છે? તો એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. તો અહીંયા આપણે જવાબમાં લખીશું છ. પછી પેકેટની બહાર કેટલી પેન્સિલ છે? તો બાળકો જુઓ અહીંયા પેકેટ છે એની બહાર કેટલી પેન્સિલ છે? તો એક, બે, ત્રણ અને ચાર. તો આપણે અહીંયા લખીશું ચાર. તો બધી મળીને ખાલી જગ્યા પેન્સિલ થાય. તો આ બધી મળીને કેટલી? બાળકો અહીંયા જુઓ, કનકને જુદા જુદા પ્રકારના ચાલના ભેગા કરવાનું ગમે છે. તેની પાસે કેટલા પેકેટ છે? તો બાળકો આપણે ગણીશું એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. તો આપણે અહીંયા લખીશું સાત. પછી બધા થઈને કેટલા ચાલા થાય? તો બાળકો એક પેકેટની અંદર દસ ચાલા હોય તો સાત પેકેટની અંદર કેટલા થાય? તો દસ, વીસ, ત્રીસ, ચાલીસ, પચાસ, સાઠ અને સિત્તેર. તો અહીંયા થશે સિત્તેર.
દરેક પેકેટમાં 3 વત્તા 4 વત્તા 3 ચાલા છે. તો હવે 10 ચાલાને જુદી જુદી રીતે દોરો. તો આપણે હવે 10 ચાલાને જુદી જુદી રીતે દોરવાના છે. તો બાળકો, અહીંયા આપણે ચાલા દોરીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ ને 10. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને 10. બાળકો, આ રીતે તમે બીજા જુદા જુદા આકારના ચાલના પણ દોરી શકો છો.